ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર વેરાવળ એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત, કોડીનાર ડેપો વર્કશોપનું ઈ ખાતમુહૂર્ત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે કરાયું. તેમણે જણાવ્યું કે વેરાવળ કોડીનાર ડેપોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરાયા. ગીર સોમનાથ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પરિવહનની સુવિધા માટેનું માળખું બહેતર બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રચેલી નવી સરકારે માત્ર 150 દિવસમાં રાજ્યમાં 600 નવી બસો ફાળવી છે. આ અઠવાડિયામાં બીજી નવી 125 બસો ફાળવવાનું આયોજન હાથ ધરાયું છે, જેથી છેવાડાના ગામડાઓને વધુને વધુ સારી બસની સુવિધા સાથે જોડી શકાય. સરકારશ્રીના દીર્ઘદ્રષ્ટિથી વિદ્યાર્થીઓ અને વડીલોને પરિવહનની સુવિધા સરળ રીતે મળી શકે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સરકાર અંતરિયાળ વિસ્તારોમાં જાહેર પરિવહન સહિતની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવા, વિસ્તારને વિકાસ કરવા, મુખ્ય પ્રવાહમાં જોડાવા કટિબદ્ધ છે. અંદાજિત 22,808 ચોરસ મીટર વિસ્તારમાં 4,48,00,000 ખર્ચે વેરાવળ ડેપો વર્કશોપનું નિર્માણ થશે, તેમજ 4,11,00,000 ખર્ચે કોડીનાર ડેપોના વર્કશોપનું નિર્માણ કરાશે. આ વર્કશોપ સર્વિસ પીટ, એડમિન રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, રેસ્ટ રૂમ, ડીએમ ઓફિસ સહિતની અદ્યતન સુવિધાઓ ધરાવતો હશે. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબહેન વાજાબ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના આગેવાનો, જૂનાગઢ રેન્જ આઈસીપી મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના શીર્ષ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.